विद्यार्थी मित्रों, धोरण 8 मैथ्स चैप्टर 16 संख्या साथे रमत वीडियो 2। हवे आपणे विभाग सी में आपणे भणवानुं छे संख्याने बदले मूळाक्षर आपेला होय। आपणे नाना धोरणमां फुदड़ीवाळा दाखला भणता हता। फुदड़ी एटले कोई रकम होय ना बदले फुदड़ी आपेली होय। अहीं कोई मूळाक्षर आपेलो छे एबीसीडीनो कोई पण अक्षर। पहेलो दाखलो छे કે ક્યુની કિંમત શોધો। અહીંયા રકમ આપેલી છે એમાં ક્યુ બતાવેલા છે, સરવાળાનો દાખલો છે। રકમ બરાબર ધ્યાનથી જોજો। હવે ક્યુની જગ્યાએ હું કઈ સંખ્યા મૂકું તો આ બેનો સરવાળામાં એકમનો અંક 1 આવે, તો એ આપણે જોવાનું છે કે ભાઈ માનો કે અહીંયા જે ક્યુ જે કાઢી નાખી એની જગ્યાએ બોક્સ બનાવી દે। અહીં હું 1 મૂકું તો 3 ને 1 4 થાય, 5 મૂકું તો 5 ને 3 8 થાય, હું 8 મૂકું જુઓ એટલે 8 ને 3 11 ને 1 વધી 1। એટલે અહીંયા શું જે ક્યુ છે ને, તો ક્યુના બદલે મેં 8 મૂક્યા તો અહીંયા પણ ક્યુ જ છે। જો અહીંયા ક્યુ છે તો અહીંયા ક્યુની જગ્યાએ હું 8 મૂકી દઉં। હવે ચેક કરો, 8 ને 1 9 ને 1 10 શું વધી 1, 3 ને 1 4 ને 1 5, તો મેં ક્યુના બદલે શું મૂક્યું, તો ક્યુના બદલે 8 મૂક્યું। એ રીતે જુઓ ઉદાહરણ 2, એ અને બીની કિંમત શોધો। આ બધા એ છે, નીચે બી એ છે, એટલે અહીંયા બધામાં એ આવે એવી સંખ્યા મૂકવાની। તો માનો કે 3 3 3 મૂકીએ તો 3 3 6 3 9 આવે, તો અહીંયા 3 ના આવે। 1 1 1 મૂકીએ તો સરવાળો 3 થાય એટલે 3 આવે, 1 ના આવે। આપણે એ એ એ છે એટલે એવી સંખ્યા મૂકો, તો અહીંયા માનો કે 5 મૂકું, જુઓ 5 5 5, તો 5 3 15 નો 5 6 વધી 1, તો અહીંયા 1 મૂકવાનું। તો એ બરાબર શું મળ્યું અને બી બરાબર શું મળ્યું, તો એ બરાબર 5 લીધા અને બી બરાબર 1 લીધા। આ દાખલો તમે એચડબલ્યુમાં જાતે કરી શકશો। સ્વાધ્યાય 16.1નો દાખલો 1 છે, એ પ્રયત્ન કરજો। હવે બીજો દાખલો શીખવાડજો, સ્વાધ્યાય 16.1નો દાખલો 2 જુઓ। અહીંયા 4 એ છે, અહીંયા 98 છે, સી બી 3 આપેલા છે। અહીંયા તમે જોઈ શકો છો 8 છે, અહીંયા હું કઈ સંખ્યા મૂકું તો અહીંયા 3 આવે, તો 1 2 3 4 એમ વિચારતા આમાં મગજ કસવાનું છે। હવે રફકામ બહુ કરવાનું, એટલે રફકામમાં જુદી જુદી સંખ્યાઓ મૂકતા જવાનું। તો અહીંયા હું માનો કે 5 મૂકું એટલે 8 ને 5 13 તગડો વધી 1, એટલે 9 4 13 14 વધી 1, 1 અહીંયા મૂક્યું। હવે જુઓ અહીંયા શું હતું, સી, તો સીના બદલે 1, અહીંયા બી છે તો બીના બદલે 4, અને અહીંયા એ હતો તો એના બદલે શું મૂક્યું, 5। આ રીતે સંખ્યાઓ મૂકતા જવાની। સ્વાધ્યાય 16.1નો દાખલો 4 છે, તમે એચડબલ્યુમાં કરી દેજો, એ તમને આવડે એવો છે, પ્રયત્ન કરજો। ચલો 16.1નો દાખલો 8 શીખવાડું તમને। અહીં એ 1 છે, અહીંયા એ છે, અહીંયા બી આપેલો છે, અહીંયા 0 આપેલો છે, તો અહીંયા શું મૂકું, તો 1 અને સંખ્યાનો સરવાળામાં એકમનો અંક 0 આવે તો ખબર પડી જાય 9। હવે તમને જોઈ જુઓ અહીંયા બી હતો ને, એનથી કે મેં 9 મૂક્યા તો અહીંયા બી છે, જુઓ બી છે તે, તો અહીંયા 9 આંખો બંધ કરીને મૂકી દેવાના। હવે ચેક કરો, 9 ને 1 10 ની 0 વધી 1। હવે અહીંયા શું મૂકું તો આનું ટોટલ 9 થાય, તો 1 અને 2 છે વચ્ચે 7 ખૂટે છે, તો 7 મૂકી દઉં। તો હવે મેં એની જગ્યાએ શું મૂક્યું, 7, અને બીની જગ્યાએ શું મૂક્યું, 9। તો આ રીતે આપણે સંખ્યા લખી શકીએ। હવે 16.1નો દાખલો 9 જુઓ, અહીંયા 2 એ બી 1 18 8 એવું આપેલું છે, અહીંયા 8 આપેલા છે, એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ 8 આપેલા છે તો અહીંયા કઈ સંખ્યા હોઈ શકે, 7, તો મૂકી દો 7। તો હવે જુઓ આ બીની જગ્યાએ 7 મૂક્યા તો અહીંયા બી છે, તો અહીંયા બી છે તો હું 7 મૂકી દઉં આંખો બંધ કરીને, એટલે અહીંયા 7 ને 1 8 થઈ ગયા। હવે મારે અહીંયા 1 લાવવો છે, 7માં કેટલા ઉમેરું તો 1 આવશે, તો 7 ને 4 11, તો 4 ઉમેરું તો 7 ને 4 11 નો 1 વધી 1, એટલે 7 ને 4 11 નો 1 વધી 1, એટલે અહીંયા એ હતો એના બદલે મેં કેટલા મૂક્યા, 4, તો એના બદલે મેં અહીંયા 4 મૂક્યા, તો અહીંયા પણ એ છે, જુઓ તો આ 4 અહીંયા મૂકી દઉં, એટલે હવે ગણો 2 ને 1 3 4 ને 3 7। હવે મને ખબર પડી ગઈ એના બદલે મેં કેટલા મૂક્યા હતા, તો એ હતો ત્યાં 4 મૂક્યા, અને બીના બદલે કેટલા મૂક્યા, તો બીના બદલે 7 મૂક્યા। આ રીતે સરવાળાના દાખલો જો, હવે 16.1નો દાખલો 10 છે, એ તમે એચડબલ્યુમાં આ જ રીતે સેમ ટુ સેમ કરજો। હવે આવે છે ગુણાકાર, ગુણાકારમાં કેવું હોય છે, તમારે મગજ બહુ જ કસવું પડે, એટલે મેં અહીંયા લખ્યું છે, જુઓ ગુણાકારના દાખલા એમાં વધારે મગજ કસો, સહેલાઈ રીતે સરવાળામાં જેટલું સહેલાઈથી જવાબ આવી ગયો એટલો સહેલાઈથી જવાબ નહીં આવે એવું તમને સમજાવું। જો ઉદાહરણ 3 છે, એ અને બીની કિંમત શોધો, અહીંયા બી એ ગુણ્યા બી 3, એટલે 2 રકમ વડે ગુણાકાર આપેલો છે, અને એ જવાબ પાછો અહીંયા એ છે તો નીચે એ જ આવવો જોઈએ, એટલે અહીંયા જે રકમ મૂકો એ જ જવાબ અહીંયા આવવો જોઈએ, તો આપણે 3 એકાનો ઘડિયો બોલ મૂકવો પડે, જો
त्रणेकानो घड़ियो लखो तो खबर पड़े कि अँ कई संख्या मुकवाती ए बने गुणाकार में एकमनो एज आए तो आप त्रणेकानो घड़ियो लखी राखवा जो हूँ पांच मूकूँ तो त्रण पंचा पंदर पंदर पाछड़ो थाय ए तो अँ आव जो है तो अँ शू करूँ छूँ पहला पांच मूकू छूँ तो अँ पांच मूकी जाऊँ चलो एट ए पांच तो अँ पांच जवाब आई गयो। हवे चेक करो पांच तरी पंदर पाछो वधी एक हवे जोजो बी मूको जे बीनी जगह कई संख्या मूकूँ तो अँ सात आवशे तो अँ कई संख्या मूकीशू आप त्रण एकानो घड़ियो बोलो त्रण दू छ ने एक सात हाँ तो आवशे जो त्रण दू बे मूकूँ तो त्रण दू छ ने एक सात तो अँ हूँ बे मूकूँ तो त्रण दू छ ने एक सात बन से। हवे आज संख्या रही त्या बी मूकवानो जे बी मूकवानो जे एटले बीनी जगह कहो तो आप तो बीनी जगह बे मूक्या था जो बे दू चार ने एक पाँच थी गया एटले हाँ एना बदले केटला मूक्या पांच अने बीना बदले बे तो आ रीते गुणाकार में जवाब लावी शकाय। हवे बीजो गुणाकार एक दाखलो जोईए आपणे आनी अंदर जुओ ए गुणे ए तो ए ज लावानो छे तो अहीं कई संख्या मूकीए तो आपणे एक एका एक तो अहीं एक आवे तो पछी एक एका एक थी एक नौ नहीं आवे तो एक नहीं आवे बे दू चार तो अहीं चार ना थाय त्रण तरी नौ तो अहीं नौ थी जाए तो ना आवे आपणे छायो छायो छत्रीस नो छगड़ो लईशुं जुओ तो छ मूकीशुं तो अहीं छ ज आवशे तो एकम नंग छ जे चेक करो छायो छायो छत्रीस नो छगड़ो वधी त्रण और छ एका छ अंतर नौ आई गया नौ तो एना बदले मैं केटला मूक्या छ। हवे आ दाखलो जुओ सोल पॉइंट एक नो दाखलो पांच। हवे आनी अंदर जुओ अहीं ए बी अने त्रण आपेला जे सी ए बी आना जेवो बीजो एक आपणे दाखलो मूकीशुं तो आपणे अहीं शुं करवानुं छे के त्रणनी जोड़े एवी कई संख्या गुणो तो छेल्लो एकम नंग ए ज आवे तो आनी अंदर आवे जुओ पांच वडे गुणो तो एकम नंग पांच आवे ने जीरो वडे गुणो तो जीरो आवे। હવે આપણે નક્કી કરવાનું છે કે પસંદ કરવાનું છે કઈ મૂકીશું પહેલાં રફકામમાં તમે પાંચ મૂકીને ગણતરી કરી જુઓ અને આ જવાબ અહીંયા આવે છે કે નહીં એ ચેક કરી જુઓ ન આવતો હોય તો ઝીરો મૂકીને ચેક કરો તો હું સમય ના બગડે એટલે પહેલાં ઝીરો મૂકું દીધો ત્રણનો ઝીરો સાથેનો ગુણાકાર ઝીરો એટલે મેં બીની બદલે ઝીરો મૂકી દીધો તો બીના બદલે ઝીરો મૂકી દીધો હવે મારે ત્રણની જોડે એવો કઈ સંખ્યા મૂકવું એનો ગુણાકાર અહીંયા એ જ આવે તો અહીં આ રહ્યું જુઓ અહીંયા છે જ મારી પાસે ત્રણ પંચા પંદર તો અહીંયા પાંચ મૂકું ત્રણ પંચા પંદરનો પાછડો વધી એક તો અહીંયા જે એક મૂક્યું ત્રણ એકા ત્રણ અને હા જે ત્રણ પંચા સોરી આમાં તો ત્રણ પંચા પંદર ડાયરેક્ટ જ થાય છે ત્રણ પંચા પંદર એટલે અહીંયા પંદર મૂકી દીધા હવે જુઓ મેં શું કર્યું એની જગ્યાએ કઈ રકમ મૂકી એ વચ્ચે જે તો વચ્ચે કોણ આવ્યું પાંચ તો વચ્ચે પાંચ આવ્યું સી આગળ છે તો સીની બદલે એક આવ્યો અને બી અહીંયા છેલ્લે હતો બીના બદલે શું મૂક્યું ઝીરો। હવે એના જેવા બીજા બે દાખલા છે એક તમે એચ ડબલ્યુમાં કરજો એક હું તમને કરાવું છું જો સોલ પોઈન્ટ એકનો દાખલો છ જે એ બી ગુણ્યા પાંચ કરો તો સી એ બી હમણાં જે કર્યું ને એના જેવું જ સેમ ટુ સેમ લેવાનું છે આપણે અહીંયા ઝીરો મૂકી દેજો અને અહીંયા પાંચ મૂકી દેજો એટલે પચીસ આવી જશે આગળ કર્યો ને એવો સેમ દાખલો છે। હવે આ દાખલો હું સમજાવું છું જો સોલ પોઈન્ટ એકનો દાખલો સાત એ બી ગુણ્યા છ કરો તો નીચે બધા બી 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 આવવા જોઈએ એટલે અહીંયા એનો મતલબ કે જે સંખ્યા મૂકો તમે આમાં એ જ સંખ્યા અહીંયા આવવી જોઈએ તો અહીંયા ચેક કરો જો બે મૂકવાથી એકમનો બે આવશે તો બે મૂકીને ચેક કરી જુઓ તો બે 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 જવાબ આવે છે કે નહીં રફકામમાં ચેક કરવાનું પછી ત્રણ ત્રણેથી ના થાય કારણ કે ત્રણ મૂકો તો અહીંયા આઠ આવશે એટલે એ નહીં થાય અને ચાર મૂકવાથી ચાર આવે છે આપણે ચેક કરો ચલો આપણે ચાર મૂકી જોઈએ તો છ ચોક ચોવીસનો ચોગડો વધી બે જો અહીંયા શું હતું એ છે એની જગ્યાએ મને ખબર નથી કઈ સંખ્યા મૂકવાની પણ આ બીના બદલે અહીંયા ચાર લાવવા દે જો બીના બદલે ચાર લાવવા દે તો અહીંયા બીના બદલે ચાર આવી ગયા તો અહીંયા બી હતો એને ચાર મૂકો અહીંયા ચાર મૂકો પહેલાં જવાબ તમને મળી ગયો। હવે હું કઈ સંખ્યા મૂકું તો બે આ બેનો ગુણાકાર કરવાથી એમાં બે વધી ઉમેરો તો ચુમ્માલીસ આવે બે વધી કાઢી નાખો તો બેતાલીસ આવે તો છનો કોની સાથે ગુણાકાર કરો તો બેતાલીસ આવશે તો છ સિત્તા બેતાલીસ તો સાત તો છ સિત્તા બેતાલીસ બે ચુમ્માલીસ એટલે ચુમ્માલીસ થઈ ગયા। હવે એની જગ્યાએ કયા મૂક્યા તો સાત અને બીની જગ્યાએ ચાર 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 એટલે બીની જગ્યાએ ચાર આ રીતે આ દાખલાઓમાં તમારે મગજ કસવાનું છે આડી અવળી સંખ્યા મૂકતા જવાનું અને પછી લખતા જવાનું એટલે આ રીતે તમને દાખલા આવડશે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું। ઓકે થેન્ક યુ।